હવે બીજો આગળનો પ્રશ્ન શું છે તો કે કૃષિમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ઉદ્યોગનું ભવિષ્ય જે છે એ બદલી શકે છે, ચર્ચા કરો. તો કયા કયા કીવર્ડ થશે? તો કે નેનો ટેકનોલોજી, એગ્રીકલ્ચર અને ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી, આ ત્રણ જે છે એના આધારે ડિસ્કસ એટલે ચર્ચા કરવાની છે. તો પોઝિટિવ અને નેગેટિવ બંને કહેવાના છે. તો કે નેનો ટેકનોલોજી અને એગ્રીકલ્ચર અને ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર. જો ઘણા બધા આને મિસઅન્ડરસ્ટેન્ડ કરે કે એવું વિચારે કે નેનો ટેકનોલોજીની એગ્રીકલ્ચર આટલું જ લખલક કરે, પરંતુ અહીંયા ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર એ પણ લખેલું છે, ભવિષ્યની. તો હજી એ તો ભવિષ્ય તો હજી આવ્યું જ નથી. તો ફ્યુચર ઓફ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીના ભવિષ્યની અંદર શું શું આવે, શું શું આવશે, એની અંદર પણ નેનો ટેકનોલોજી કઈ રીતે પ્રભાવિત કરશે, રિવોલ્યુશનાઇઝ્ડ કરશે, ક્રાંતિ લાવશે, એ પણ લખી શકાય. બરાબર. તો શું આપણે જોઈએ હવે આની અંદર જે છે ને, એ તમે એક સ્ટેક હોલ્ડર ટેકનિકનો ઉપયોગ કરી શકો. તમારે વિચારવાનું આનું, તમે પહેલાં આપણે જોઈએ કે ઇન્ટ્રોડક્શનમાં શું આપી શકે. તો ઇન્ટ્રોડક્શનમાં તમે નેનો ટેકનોલોજીની વ્યાખ્યા આપી શકો છો. નેનો ટેકનોલોજી એગ્રીકલ્ચરને કઈ રીતે કોમ્પ, નેનો ટેકનોલોજીની વ્યાખ્યા એ છે કે જ્યાં 10^-9 મીટર અંતર્ગત જેનું સ્ટડી થતું હોય, જેનું રિસર્ચ થતું હોય, ઓબ્ઝર્વેશન થતું હોય, તો એને જે છે એ નેનો ટેકનોલોજી કહેવાય. નેનો ટેકનોલોજી મતલબ કે ખૂબ જ સૂક્ષ્મ લેવલે, ખૂબ જ નાના લેવલે જે છે એ અભ્યાસ કરવામાં આવે તો એને નેનો ટેકનોલોજી કહેવાય. નેનો ટેકનોલોજીમાં એવું જોવા મળેલું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ જે છે ને એને ખૂબ નાના લેવલે લઈ જવામાં આવે ને, તો એની કેરેક્ટરિસ્ટિક્સ, એના ગુણધર્મો, એનું જે એનો સ્વભાવ જે છે ને એ બદલાઈ જાય છે, એ બદલાઈ જાય છે. જેમ કે ગોલ્ડ જે છે એ ચમકે છે, બરાબર, પીળા કલરનું, પરંતુ કે જેને જ્યારે એને નેનો લેવલે લઈ જવામાં આવે તો કે એ ગ્રીન કલરનું જોવા મળે છે, અથવા એની જે આખી કેરેક્ટરિસ્ટિક્સ છે એ બદલાઈ જાય છે, એ વિદ્યુતનું વાહક થઈ જાય છે કે આવી બધી વસ્તુ. બરાબર. એટલે ઇન શોર્ટ કોઈ પણ વસ્તુ છે, બરાબર, તો એને જ્યારે એકદમ નેનો લેવલે, એકદમ નાના લેવલે લઈ જવામાં આવે તો એની કેરેક્ટરિસ્ટિક્સ, ગુણધર્મો જે છે એ બદલાઈ જાય છે, અને એ બદલાય એવી રીતે બદલાઈ જાય છે કે આપણે એને જે છે એ ક્યાંક ઉપયોગ લઈ શકીએ. તો આ તો નેનો ટેકનોલોજીની વાતો થઈ ગઈ. આના આન્સરમાં તો કંઈ એવું આવે નહીં. તો આન્સરમાં શું આવે એ જોઈએ. તો કે હવે નેનો ટેકનોલોજી એગ્રીકલ્ચરમાં કઈ રીતે કામ કરે છે. તમારે હવે આમાં વિચારવાનું કે એગ્રીકલ્ચરની અંદર શું શું આવે. તો પહેલાં તમારે વિચારવાનું કે એગ્રીકલ્ચરના ઇનપુટમાં શું શું આવે. તો કે એગ્રીકલ્ચરના ઇનપુટ જે છે, ઇનપુટ તો એની અંદર એક તો સીડ, બીજ આવે, બીજું એની અંદર જે છે એ પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓ, કીટનાશક દવાઓ એ આવે. પછી બીજું એની અંદર બિયારણને એ બધી વસ્તુ આવે, બિયારણને એ બધી વસ્તુ. પછી આની અંદર શું આવે તો કે આનું જે છે ઇનપુટની ઇનપુટ. પછી શું આવે તો કે હાર્વેસ્ટિંગ, કાપણીને એ બધું કરવાનું, વિવિંગ એટલે કે વાવવાનું એ બધું, પોસ્ટ હાર્વેસ્ટિંગ આવે, આ બધી વસ્તુ આવે. બીજી એક ખાસમાં ખાસ મેં તમને હમણાં વસ્તુ કીધું કે ગમે ત્યારે એગ્રીકલ્ચર આવે ને તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીની પણ વાત કરવાની, અને એગ્રીકલ્ચર આવે ને એટલે તમારે પણ વિચારવાનું કે આ ફૂડ પ્રોસેસિંગ પણ આની અંદર જ આવી જાય. ફૂડ પ્રોસેસિંગ, બરાબર, એ પણ આની અંદર જ આવી જશે. તો આ બધી વસ્તુની અંદર કઈ રીતે આગળ વધી શકીએ એ આપણે જોઈએ. પહેલાં નેનો ટેકનોલોજી, તો તમને ખબર હશે કે એગ્રીકલ્ચરની અંદર હમણાં તે થોડા સમય પહેલાં આપણે નેનો યુરિયા લોન્ચ કરેલું છે, નેનો યુરિયા લોન્ચ કરેલું છે. તો આ તમારે પહેલો જો કીવર્ડ આ નાખી દેવાનો, નેનો યુરિયા કે નેનો યુરિયા, અથવા તો પહેલાં તમારે કીવર્ડ શું નાખવાનો કે નેનો ફર્ટિલાઇઝર, નેનો ફર્ટિલાઇઝર એટલે કે નેનો આકારના જે છે એ ફર્ટિલાઇઝર, ખાતર જો આપણે લાવીશું તો એના કારણે શું થશે, તો આનો પહેલાં તો એફિશિયન્ટ યુઝ થશે, કાર્યક્ષમ રીતે યુઝ થશે, ખૂબ જ ઓછી માત્રાની અંદર જે છે ખૂબ સારું પ્રમાણ જે છે એ થઈ શકશે, પહેલી વસ્તુ. તો આના કારણે કોસ્ટ ઇફેક્ટિવ પણ થશે, આ પૈસા પણ બચશે, અને આ નેનો જે છે, આ યુરિયા જે છે, યુરિયા એના વધારે ઉપયોગના કારણે જે છે સોઇલની ફર્ટિલિટી એ પણ ગુમાવે છે, જમીન જે છે પોતાની ફળદ્રુપતા ગુમાવે છે. પરંતુ હવે નેનો યુરિયા વાપરશે તો શું થશે, તો એ સારું કામ કરશે, મતલબ કે જમીનની ફળદ્રુપતા માપ પ્રમાણેનું જ વપરાશે. તો નેનો યુરિયા, નેનો ફર્ટિલાઇઝર એક તમે એ ઉદાહરણ લખી શકો. બીજા નંબરનું ઉદાહરણ તમે શું લખી શકો, તો કે ભાઈ નેનો સીડ્સ, નેનો લેવલના સીડ્સ જે છે એ પણ આવે છે. તો કે નેનો સીડ્સનો ઉપયોગ કરીને તમે જે છે એની ફિઝિકલ સીડ્સ, બીજ જે છે, બિયારણ જે છે, એની કેરેક્ટરિસ્ટિક્સની અંદર બદલાવ કરી શકો છો, અને એનીથી કંઈક ક્રાંતિકારી પગલું જે છે એ લાવી શકો છો. પછી બીજી એક વસ્તુ આપણે આની અંદર એ નાખી શકીએ છીએ કે નેનો પેસ્ટિસાઇડ્સ, જે જંતુનાશક દવાઓ જે છે, તો એની અંદર પણ નેનો પેસ્ટિસાઇડ્સનો જે છે ઉપયોગ કરી શકે છે, જેના કારણે આ પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ જે છે, તો એનો પણ એફિશિયન્ટ, કોસ્ટ ઇફેક્ટિવ રીતે ઉપયોગ કરી શકાય, અને એની હાર્મફુલ ઇફેક્ટ જે છે એને અટકાવી શકે. બીજી વસ્તુ શું આવી શકે, તો કે નેનો સેન્સર્સ, નેનો સેન્સર્સના ઉપયોગ થકી જે છે એ આપણે પ્રિસિઝન ફાર્મિંગ કરી શકે છે. પ્રિસિઝન ફાર્મિંગનો એક અલગ જ કોન્સેપ્ટ છે, એ તમે એનો વિડીયો જોઈ લેજો કે પ્રિસિઝન ફાર્મિંગની અંદર અલગ અલગ ડ્રોન ટેકનોલોજી જે છે, તો એની અંદર નેનો સેન્સર્સ નાખી અને વ્યવસ્થિત સર્વેલન્સને એ બધું જે છે કરી શકે. અહીંયા ખાસ એક કેસ સ્ટડી જે છે તમે આની અંદર ટાંકી શકો છો. મેં આની ઉપર એક બહુ પહેલાં એક શોર્ટ્સ બનાવી દીધેલો હતો, એ નાનો વિડીયો બનાવેલો હતો. એમાં શું કીધેલું હતું કે જાપાન દ્વારા જે છે ને એ બી સાઇઝનું અથવા તો ઇન્સેક્ટ સાઇઝનું એક ડ્રોન બનાવવામાં આવેલું, એટલે કે એક નાના જીવજંતુની સાઇઝનું જે છે એ ડ્રોન બનાવવામાં આવેલું. આ ડ્રોનની અંદર નેનો સેન્સર્સ લગાવેલા છે, અને એ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ નેનો સેન્સર્સની મદદથી જે કોઈ પણ હનીબી એટલે કે મધમાખીઓ જે રીતનું પોલિનેશન કરે છે ને, પોલિનેશન એ જ પ્રકારની વસ્તુ જે છે ને એ આ ડ્રોન કરે છે, કે એના કારણ કે ડ્રોનની સ્ટ્રક્ચર, રચના જે છે એવી રીતે કરવામાં આવે છે. તો બી, હની બીનું પોલિનાઇઝેશન જે છે એને મિમિક કરવાનું કામ જે છે એ નેનો ટેકનોલોજીની મદદથી થયેલું છે. તો એ કેસ સ્ટડી જે છે એ પણ તમે આની અંદર ટાંકી શકો છો.
હવે બીજી ખાસ વાત કરીએ, મેં તમને કીધું કે એગ્રીકલ્ચર, તો એગ્રીકલ્ચરની અંદર શું આવશે તો કે ફૂડ પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પણ આવશે. તો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંદર શું હોય કે ફૂડ પ્રોસેસિંગની અંદર કોઈ વસ્તુ જે છે તો એ લાંબો સમય સુધી ટકી શકે, બરાબર, એની સેલ્ફ લાઈફની અંદર વધારો થઈ શકે એવું હોવું જોઈએ. તો નેનો ટેકનોલોજીની મદદથી આપણે એવી વસ્તુ પણ કરી શકીએ કે એની જે સેલ્ફ લાઈફ જે છે એ વધારી શકાય, એની 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 અંદર સડો ન બેસી જાય, એની અંદર જંતુને એવું બધું ન લાવે, એવું પણ કામ જે છે એ થઈ શકે છે. બીજી વાત કરીએ નેનો ટેકનોલોજીની અંદર જે છે એ એગ્રીટેક સ્ટાર્ટઅપ જે છે એ પણ આગળ આવી શકે છે અને એ પણ આની અંદર જે છે આને બૂસ્ટ કરવાનું કામ કરી શકે છે. પછી એક મહત્વનો પોઈન્ટ આવી શકે છે કે નેનો કેરિયર્સ ફોર ડિલિવરી. અલગ અલગ પેસ્ટિસાઇડ, અલગ અલગ ન્યુટ્રિયન્ટ, અલગ અલગ ગ્રોથ રેગ્યુલેટર, એ બધી વસ્તુની ડાયરેક્ટલી ડિલિવરી કરવા માટે જે છે એ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. પછી આવશે સોઇલ રિમિડિએશન. જમીન જે છે, જમીન એને પુનઃપ્રાપ્ત કરવા માટે, એનું જે ફર્ટિલિટી જે છે એને પુનઃપ્રાપ્ત કરવા માટે જે છે એ નેનો ટેકનોલોજી વાપરી શકે છે. ઇન શોર્ટ, આ બધા જવાબ જે છે એ તમને એ સમયે એટ ધેટ ટાઈમ યાદ હોય એવું જરૂરી નથી, પરંતુ મેં તમને કીધું એ તમારે કરવાનું કે એગ્રીકલ્ચરની અંદર શું આવે તો કે ઇનપુટ, ઇનપુટની અંદર શું શું આવે, આઉટપુટની અંદર શું શું આવે, મધ્યસ્થીની અંદર શું શું આવે, એ જેટલી પણ વસ્તુ આવતી હોય ને એ બધાનો એક એક ઉપયોગ જે છે એ નેનો ટેકનોલોજીની અંદર વિચારવાનો અને એ એક એક જે છે એ લખી નાખવાનું. હવે ફ્યુચર ટેકનોલોજીની અંદર આપણે વાત કરીએ તો પ્રિસિઝન ફાર્મિંગની અંદર, પછી પ્રિસિઝન ફાર્મિંગની અંદર મેં તમને કીધું કે નેનો સેન્સર્સને એવું બધું જે છે લગાવી શકાય છે, એન્હાન્સ્ડ ન્યુટ્રિયન્ટ ડિલિવરી જે છે કરી શકાય છે, સ્માર્ટ પેસ્ટ મેનેજમેન્ટની અંદર નેનો સેન્સર્સનો અને નેનો ટેકનોલોજીનો જે છે ઉપયોગ કરી શકાય છે, વોટર મેનેજમેન્ટ જે છે અને સોઇલને રિસ્ટોરેશન કરવા માટે, સોઇલ રિમિડિએશન માટે પણ આ જે છે એ કામ કરી શકશે. હવે બીજો ખાસમાં ખાસ વસ્તુ આવે કે હવે આનું કન્ક્લુઝન શું લખવું, બરાબર, તો આનું કન્ક્લુઝન કઈ રીતનું આવશે એ આપણે થોડું જોઈએ. તો કન્ક્લુઝનની અંદર જે છે એ શું આપણે લખી શકીએ તો કે નેનો ટેકનોલોજી જે છે એ ખૂબ જ સારું કામ કરે છે, પરંતુ જો અહીંયા તમે આના નેગેટિવ પણ લખી શકો છો. નેગેટિવમાં શું લખી શકો કે નેગેટિવમાં એવું લખી શકો કે હજી ભારતની અંદર આનું જે છે એટલું પોટેન્શિયલ જોવા મળતું નથી અને આના કારણે જે છે એ નુકસાન પણ થઈ શકે છે, કારણ કે આના વિશે હજી એટલું બધું R&D થયેલું નથી, તો કદાચ આ બેકફાયર પણ થઈ શકે છે. પરંતુ મેં તમને કીધું કે નેગેટિવમાં એક કે બે જ લખવાના છે, બધાય નથી લખવાના, એક વધીને એક બે વધીને ત્રણ જે છે એ લખી શકો છો, બરાબર, તો આ બેકફાયર પણ થઈ શકે છે કારણ કે આનું એટલું બધું R&D થયેલું નથી, આની એન્વાયરમેન્ટ ઉપર અસર શું થશે એ આપણને ખબર નથી, ઇકોલોજી ઉપર શું અસર થશે એ આપણને ખબર નથી. એવું બની શકે કે આના કારણે જે છે એ ફૂડ ચેઇનની અંદર, ફૂડ વેબની અંદર, ફૂડ સપ્લાય ચેઇનની અંદર કંઈક વાંધો પડી જાય એવું પણ થઈ શકે છે, તો આ એના નુકસાન પણ રહેલા છે. અને કન્ક્લુઝનની અંદર તમે એવું લખી શકો કે ભારતની અંદર એગ્રીકલ્ચર સેક્ટરની અંદર વધુ અને વધુ જે છે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે, એની અંદર R&D કરવાની જરૂર છે, આપણા જે એગ્રીટેક સ્ટાર્ટઅપ છે એમને આની અંદર આવવું પડશે અને એને જે છે આની અંદર આગળ આવવું પડશે. અને બીજું અહીં તમે એ કનેક્ટ કરી શકો છો કે નેનો ટેકનોલોજીના માધ્યમથી એગ્રીટેક અથવા તો નેનો ટેકનોલોજી જે છે એની અંદર SHG સ્વ સહાય જૂથો જે છે એમને, વુમન SHG જે છે એમને આગળ આવવું જોઈએ, અને નેનો ટેકનોલોજી જે કોઓપરેટિવ સંસ્થાઓ જે છે એણે પણ આની અંદર જે છે R&D કરવું જોઈએ. બીજી એક વસ્તુ તમે લખી શકો કે PECS, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, એણે પણ જે છે નેનો ટેકનોલોજીની અંદર જે છે R&D માટે અલગ અલગ એક ઇન્સ્ટિટ્યુશન ઊભું કરવું જોઈએ અથવા એની માટે ક્રેડિટ ફેસિલિટીને એવું બધું જે છે એ કરવું જોઈએ. તો આવું કન્ક્લુઝન તમે આપી શકો.